તો આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર કે જેની શરૂઆત થઈ ગઈ છે. સરકારના અનેક મહત્વના વિધેયકો રજૂ કરાશે. તાંત્રિકો અને અઘોરીઓ અને કાળા જાદુ કરનારાઓની હવે ખેર નથી. અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે હવે કાયદાનો આ દંડો ચાલશે. કાળા જાદુને લઈને વિધાનસભામાં વિધેયક રજૂ કરવામાં આવશે. માનવ બલી, અનિષ્ટ અને અઘોરી પ્રથા બંધ કરવા માટેના આ પ્રયાસો છે. દોષિતોને 6 માસથી 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરવામાં આવશે. તો 5,000 થી 50,000 સુધીના દંડની પણ જોગવાઈ હશે. તો બિનજામીનપાત્ર ગુનો નવા વિધેયક હેઠળ આવશે. તપાસમાં અવરોધ ઉભો કરનારને પણ દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. તો જયંત પંડ્યા વિજ્ઞાન જાથા સાથે જોડાયેલા છે, તેઓ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જયંતભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં. અંધશ્રદ્ધાને લઈને હવે કાયદો આવવાનો છે, આજે આ વિધેયક પસાર થવાનું છે. કે જે પ્રકારની ઘટનાઓ અત્યાર સુધી આપણે જોઈ છે કે અંધશ્રદ્ધામાં પડીને લોકો પોતાની બલી ચડાવતા થઈ ગયા, આવા તો અનેક કિસ્સા સામે આવ્યા. પરંતુ એ કિસ્સા સામે આવ્યા પછી શું, તો હવે તે લોકો પર લગામ લાગશે, શું કહેશો તેને લઈને? એક તો ખાસ કરીને ગુજરાત સરકાર છે, વિધેયક લાવે છે કાળા જાદુ સામે, અંધશ્રદ્ધા સામે, આ રીતે મેલીવિદ્યા ચમત્કારના નામે જે કોઈ ઘટના બને છે એની સામે હવે દોષિતોને સામે એક કાયદાની તલવાર લટકતી રહેશે. અમે આવકારીએ છીએ. અમે વર્ષોથી અમે અંધશ્રદ્ધા સામે કાયદોની માંગ કરતા હતા અને આજે અમને આનંદની વાત એટલા માટે છે કે સરકાર છે આ વિધેયક લાવી અને પાસ કરવાના છે. એટલે વર્ષોની મહેનત અમારી લેખે લાગી છે અને અમે સરકારને અભિનંદન આપીએ છીએ. એના જેટલા જોડાયેલા વ્યક્તિઓ છે કે જેમાં આમાં સહકાર આપ્યો છે અને લાવવામાં મદદરૂપ થયા છે, એટલે એમાં હાઈકોર્ટને પણ અમે એક અભિનંદન પાત્ર એટલા માટે છે કે સરકારે સોગંદનામું કરીને ત્વરિત નિર્ણય કરી અને આ કાયદો વિધેયકમાં હમણાં અમલમાં આવશે. એટલે ખાસ એટલા માટે કે આપણા ગુજરાતની અંદર અમારો એક સર્વે છે, અમે 33 વર્ષથી કામ કરીએ છીએ. અંધશ્રદ્ધાના બનાવો વર્ષની અંદર, આખા વર્ષની અંદર 1,000થી વધારે બનતા હતા અને આ બધા બનાવો છે, અટકશે, એના ઉપર અંકુશ આવશે. બીજું જે ખાસ કરીને ભ્રામક જાહેરાતો થતી હતી, ગર્ભ ધારણ કરવા માટેના વિધિવિધાન કરીને બળાત્કાર થતા હતા, પછી મોટચોટ વસીકરણ કોર્ટમાં વિજય, એના નામે જે પૈસા ખાતામાં જમા કરાવીને પડાવતા હતા, આવા બધા કિસ્સાઓ ઉપર અંકુશ આવશે. જે જાહેરાતો ખોટી આપતા હતા એ પણ બંધ થશે. એકંદરે આ વિધેયકથી આમ જનતાને ખૂબ જ મોટો ફાયદો થાય છે એવું અમને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમે આપના માધ્યમ જે 24 કલાક મારફતે એટલા માટે અમે રાજી છીએ કે આપના માધ્યમથી અંધશ્રદ્ધા નિવારણમાં વર્ષોથી આપ પણ અમને મદદ કરો છો અને આ હવે શું થશે, વિધેયક તો પાસ થઈ જશે, એનું ઇમ્પ્લિમેન્ટ જાથા કરવાનું છે. અમારે 33 જિલ્લામાં એક કાર્યક્રમ અમલમાં મૂકશું, લોકોને માહિતગાર કરશું કે તમને કોઈ આવી રીતે છેતરી જાય તો એના સામે આવી રીતે 7 વર્ષ સુધીની જોગવાઈ છે અને 3 મહિનાની પણ સામાન્ય જોગવાઈ છે. મંત્રતંત્રથી ડર ઊભો કરવો એ પણ જોગવાઈ છે. તો આ જે લેભાગુઓ છે, તાંત્રિકો માંત્રિકો છે, એના ઉપર લગામ આવશે, ખોટો લોકોને કોઈને ઉલ્લુ બનાવશે નહીં. એટલે આ વિધેયક સર્વાંગી રીતે લોકો માટે લાભદાયક સાબિત થવાનું છે. બિલકુલ, અત્યાર સુધી આપે તો અનેક કિસ્સાઓ જોયા છે, આપ એના સાક્ષી પણ રહ્યા છો ને આપે એના માટે લડ્યા પણ છો. હવે આ વિધેયક જે પસાર થશે ને ત્યારબાદ તે કાયદો બની જશે, સમાજમાં પણ ઘણા બધા બદલાવ આવશે. કયા પ્રકારના કાયદો બન્યા પછી તમે ચેન્જીસ જોઈ રહ્યા છો? એક તો ખાસ કરીને આ કાયદો આવતા શું થશે કે જે દુકાનો આવી રીતે લૂંટની દુકાનો, ખાસ કરીને ભૂવા લોકો જે દુકાન ચલાવતા હતા આ બધાની દુકાન બંધ થઈ શકે. લોકોના પૈસા ખોટી રીતે વેડફાતા હતા એ પણ બંધ થશે. બીજું કે કોઈપણ જગ્યાએ પોતે ખોટી જાહેરાત કરીને માણસો ભેગાનું કૌતુક કરતા હતા, ચમત્કારના નામે કૌતુક ઊભું કરીને પોતે લાભ લઈ લેતા હતા એ બંધ થશે. માની લો કે કોઈપણ અંગની અંદર વસ્તુ સંતાડી અને ચમત્કાર કરતા હતા, આ બધી ઉપર લગામ આવશે. અને અમે જે વર્ષોથી મહેનત કરીએ છીએ, ખાસ કરીને તમને ઈશ્વર તમને લેવા આવે છે, પુસ્તક વિમાનમાં તમને લેવા આવશે, સામૂહિક આપઘાતના કિસ્સા અટકી જશે, સાવ અટકી જશે. કારણ કે આપણે જોયું રાપરની અંદર, મુંબઈની અંદર, વડોદરાની અંદર એક સાથે 5-5, 6-6, 7-7 વ્યક્તિઓએ એક સાથે આપઘાત કર્યા અને એમ કે અમને માત્ર એને ભ્રામકતા એવી હતી કે મને ઈશ્વર લેવા આવે છે, પુષ્પક વિમાન લેવા આવે છે. આવા બધા ઘટકડાઓ થતા હતા એ આપોઆપ બંધ થશે. એને જે ખાસ કરીને ભાવિ પેઢી બાળકોને ખોટી અસર થતી હતી એ પણ બંધ થશે. એટલે નવાંગતુક વિચારોને અમલમાં
આવશે, વિજ્ઞાન ટેકનોલોજીના યુગને પણ હરણફાળ પ્રગતિ થશે, લોકો તર્કને પ્રાધાન્ય આવશે, એટલે આ બધા વિધેયકની અંદર આવરી લીધા છે. મંત્રતંત્ર કોઈ સર્પનું ઝેર ઉતારે અને બે કલાક મોડો જાય તો એના જુવાન છોકરા મરી જતા હતા, એ બંધ થશે. કારણ કે જે મંત્રતંત્રથી પોતે ઝેર ઉતારવાની વાત કરતા એ કાયદામાં દાયરામાં લઈ લીધું છે. એટલે આવા લેભાગુ ભૂવા છે, મુંજાવરો છે, એની ઉપર 100% લગામ આવશે. અમે સરાહના કરીએ છીએ કે આ વિધેયક તો થાય છે, પછી અમારું કામ છે જાહેર ચર્ચા કરવાનું છે. અમે બધા જિલ્લામાં જાહેર ચર્ચા કરશું અને સરકારને પાછું એમાં ઘટતું હોય છે તો સરકારને વિનંતી કરશું કે આટલા ઉમેરો તો હજી પણ અંકુશમાં આવશે. એટલે નાના બાળકોને પણ અત્યાર તરીકે બલિ ચડાવતા હતા. હમણાં આપણે વિછિયાની અંદર જોયું કે ભાઈ મને મોત કરી, પતિ પત્ની બેએ સામૂહિક આપઘાત કર્યો અને એના બે બાળકો સંતાન નોધારા બની ગયા. આવી બધી કિસ્સાઓ અટકી જશે. એટલે આ વિધેયકને અમે તો એટલા માટે જોઈ હતી કે તમામ વર્ગ માટે આ વિધેયક છે, લાભદાયક છે. બિલકુલ, આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે ગામડાની વસ્તીને ઓછું ભણેલા લોકો છે કે આ અંધશ્રદ્ધાની જાળમાં ફસાતા જોવા મળ્યા, પરંતુ એવું નથી. ભણેલા ગણેલા લોકો પણ આ અંધશ્રદ્ધાની જાળમાં ફસાઈને પોતાનો જીવ આપી દેતા પણ આપણે અત્યાર સુધી જોયા છે. એટલે ઘણા બધા બદલાવો આ કાયદા હેઠળ આવશે. જે લોકો પોતાની ખુલ્લી દુકાનો મૂકીને લોકોને લૂંટતા હતા એ લૂંટફાટ પણ બંધ થશે હવે. એક તો આપની વાત 100% સાચી છે. જ્યારે અમે વડાપ્રધાનની હાજરીમાં દિલ્હીમાં વિજ્ઞાન ભવનની અંદર અમે જ્યારે મિટિંગ કરી હતી ત્યારે અમારા પ્રોફેસર યશપાલ હતા વૈજ્ઞાનિક, એને કીધું કે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે. પણ એનાથી અમે આજે વિપરીત પરિસ્થિતિ જોઈ છે. શિક્ષણ આવતા હાઈટેક યુગની અંદર અંધશ્રદ્ધા પણ એટલી જ હોઈ હતી. એટલે પહેલા અમે એમ કહેતો કે નાના બ્લોક ને 50 લોકો આ રીતે કરતા હતા, એ હવે નેસ્તનાબૂદ થઈ ગયું. હવે તો આનો ઇજારો ભણન ગણન ઉદ્યોગપતિઓ ફિલ્મ સ્ટારો આ અંધશ્રદ્ધાનો ઇજારો લઈને બેઠા છે. અને જે બ્લોકમાં નાનો વર્ગ હતો એ નુકસાન નહોતો કરતો, એટલો આ ભણન ગણેલ લોકોને ઉલ્લુ બનાવતો હતો, એની ચમત્કારી કથા વસ્તુ બનાવી દેતા હતા. અમારી પાસે એવા પણ કિસ્સા આવ્યા છે કે અમને માહિતી મળી કે આ વ્યક્તિ તજજ્ઞ છે, એની પાસે આ મહાત્મા છે કે મુંજાવર છે કે પાદરી છે, એને ચમત્કારની પુસ્તિકા બનાવીને 5 લાખ લીધા છે અને આવી પ્રજા વચ્ચે મૂકીને લોકોને 5 સદીમાં ધકેલતા હતા. આ બધી પ્રવૃત્તિ બંધ થશે અને એનાથી ફાયદો લોકોને થવાનો છે. આ એની જે દુકાનોની હાટડી ચાલતી હતી એ પણ બંધ થઈ છે અને આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સરકારે જ્યારે જાહેરાત કરી છે ત્યારે અમે તો જોઈ છીએ. અમે હમણાં જ ઉત્તર ગુજરાત બાજુ મુલાકાત કરી હતી તો આવા જે ભૂવા ભરાડીને તાંત્રિકોમાં મુંજાવરો છે એનામાં કાયદેસર ફફડાટ પેદા થઈ ગયો છે. અને હવે એમ કે આના અવેજીમાં શું કરું, કારણ કે લોકોને લૂંટતા હતા અને આજીવિકા મેળવતા હતા, એને લૂંટતા આજીવિકા બંધ થશે. એટલે એ પણ અમારો પ્રશ્ન એક ચર્ચાનો થયો હતો કે આવા લેભાગુઓની દુકાન બંધ થઈ જશે તો એ બીજા અવળે માર્ગે વાળીને બીજો કોઈ ખોટા કામ ન કરે એની પણ જવાબદારી છે, એને પણ સારા માર્ગે વાળવા, એ પણ અમે પ્રવૃત્તિ હાથમાં લેવાના છીએ. બિલકુલ, આપનો આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો જે પ્રકારે અત્યાર સુધી ઘટનાઓ આપણે જોતા આવ્યા છે કે અંધશ્રદ્ધાની જાળમાં લોકો કઈ રીતે ફસાયા છે અને તેમના પરિવારજનો વીર વિખેર થઈ ગયા છે, ત્યારે હવે આ કાયદો બનશે અંધશ્રદ્ધા વિરોધી. અને ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટિત જે અત્યાર સુધીની વસ્તુઓ ચાલી રહી હતી તેને બંધ કરવા માટે હવે આ વિધેયક 2024 પસાર થશે. કોઈપણ વ્યક્તિ પોતે અથવા અન્ય વ્યક્તિ મારફતે અઘોરી પ્રથા, કાળા જાદુનો પ્રચાર અને વ્યવસાય પણ નહીં કરી શકે. આ કાયદા હેઠળ હવે શું નહીં કરી શકાય, તો કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકસાન થાય છે તો તેઓ હવે આ કાયદા હેઠળ નહીં કરી શકે. ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપનાવવી તે ગુનો ગણાશે. હવે સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લઈ જતા રોકવા અને દોરા ધાગા કે મંત્રો કરવા તે એક ગુનો બનશે. મંદ બુદ્ધિવાળી વ્યક્તિ અલૌકિક શક્તિ ધરાવે છે તેવી છાપ ઊભી કરી લૂંટવું તે પણ ગુનો ગણાશે આ કાયદા હેઠળ. ગર્ભ ધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો તે પણ ગુનો છે. દોષિતોને 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે આ કાયદા હેઠળ. અંધશ્રદ્ધા વિરોધી આ કાયદો છે. જો દોષિતો પકડાશે આવું કોઈ કરતા તો દોષિતોને 5,000 થી લઈને 50,000 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવશે. અઘોરી પ્રથા અને કાળા જાદુના કેસમાં પીઆઈ કક્ષાના અધિકારી છે તે તપાસ કરશે. અઘોરી પ્રથા, કાળા જાદુ બિનજામીનની પાત્ર ગુનો ગણાશે. આ બિનજામીન પાત્ર ગુનો ગણાશે. તપાસમાં અવરોધ ઉભો કરનારને 5,000 નો દંડ અને 3 માસની સજા પણ થશે.